વોકેશનલ સિલાઈ ટ્રેનિંગમાં આજે હું તમે પ્રકરણ 3માં વિવિધ સિલાઈ મશીન અને તેના જોડાણો વિશે સમજાવીશ. આમ તો મિકેનિકલ સિલાઈ મશીનના મૂળ માળખા બધાના સમાન જ હોય છે, જેમ કે હાથથી સંચાલિત મશીન હોય કે પછી ટ્રેડલ મશીન હોય અથવા તો ઇલેક્ટ્રિક મશીન હોય. આ બધાના માળખા આમ તો સમાન દેખાના હોય છે, પણ તેને ઓપરેટ કરવાની સિસ્ટમ જુદી હોય છે. આજે હું તમને ટ્રેડલ સિલાઈ મશીન વિશે માહિતી આપીશ. ટ્રેડલ સિલાઈ મશીન એ એક ઘરેલું મશીન છે. મશીનની સિલાઈના જે શોખીન હોય તે વધારે પડતા ટ્રેડલ મશીનનો ઉપયોગ કરી શકે છે. ટ્રેડલ મશીનમાં તમારે આ ટ્રેડલ મશીન છે, જેને આપણે ગુજરાતીમાં આખા આટાનો સંચો પણ કહી શકીએ. ટ્રેડલ મશીનમાં ઘર ગોથું ઉદ્યોગનું અથવા તો કોઈ પણ બુટીકનું કામ પણ તમે કરી શકો છો. હવે હું તમને ટ્રેડલ મશીનના પાર્ટ વિશે સમજાવીશ. ટ્રેડલ મશીન આ એક ટ્રેડલ મશીન છે, જેને આપણે હમણાં કીધું કે આ આખા આટીનો મશીન પણ કહી શકાય. ટ્રેડલ મશીનમાં સૌ પ્રથમ હું તમને તેના બધા ભાગો વિશે સમજાવીશ અને એ ભાગોમાં તમે સિલાઈનું દોરો કેવી રીતે ફિટ કરી શકો અને કેમ આ મશીન ચાલુ કરી શકો. ઓપરેટ કરતા પહેલાં એના ભાગો વિશે જાણવું બહુ જરૂરી છે. સૌ પ્રથમ આ છે સ્પૂલ પિન, જે સંચાની ટોચ ઉપર મૂકવામાં આવે છે, જે મશીન સિલાઈ વખતે દોરાની સ્થિતિ, જેમ કે હું આ રીલ છે, દોરાની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. તેના પછી આવશે થ્રેડ માર્ગદર્શિકા. આ છે થ્રેડ માર્ગદર્શિકા, જેમાં નાના નાના છિદ્રો હોય છે. આ નાના નાના છિદ્રો દ્વારા જે દોરો સરળ બનાવે છે અને સરળ તેને ઘર્ષણથી સુરક્ષિત રાખે છે, ઘસાવા દેતો નથી. હું તમને બતાવી દઉં છું. ત્યાર પછી આવશે તણાવ ડિસ્ક, જે અંતરગોળ ડિસ્કનું મિશ્રણ છે, જેનો આકાર બ્રહી ગોળ જેવો છે. તેની આગળ આ એક નટબોલ રાખેલો છે. આ નટબોલનું ખાસ ધ્યાન રાખવાનું, આ નટબોલ ઢીલો પડવો જોઈએ નહીં. જો આ નટબોલ ઢીલો થશે તો તમારી સિલાઈ પણ બગડશે. તણાવ ડિસ્ક ઉપર દોરાના સપૂલમાંથી સોય સુધી પહોંચાડે છે. આ ડિસ્કમાં દોરો તમારા સોય સુધી પહોંચાડે છે. તેના પછી તેની અંદર એક રબરની રિંગ હોય છે, જે રિંગથી દોરાને આપણે થ્રેડ લીક અપ લીવર આ લીવર સુધી પહોંચાડવાનું હોય છે. થ્રેડ અપ લીવર તણાવ ડિસ્ક ઉપરની સ્થિતિ હાથા પર લગાવેલ લીવર છે. તે આગળની ધરીમાંથી નીચે ગતિ મેળવે છે અને લીવરની બહારની બાજુએ એક નાનો છિદ્ર હોય છે. આ લીવરની બાજુમાં એક નાનો છિદ્ર હોય છે. ટેક અપ લીવર પહેલા સિલાઈ રચના દરમિયાન આ થ્રેડને એટલે કે દોરાને લૂઝ રાખે છે અને સિલાઈનું બેલેન્સ બરાબર જળવાઈ રહે છે. હવે આવશે નીડલ બાર. આ છે નીડલ બાર, એ પટ્ટાની મદદથી સોયને એક બાજુ પકડી રાખે છે. આ એક નીડલ બાર છે, જે સોયને પટ્ટાની તરફ ખેંચી રાખે છે. જેમ ત્યાર પછી આવશે પ્રેશર ફૂટ. આને પ્રેશર ફૂટ છે. ત્યારે તમે સિલાઈ મશીન ઉપર કપડું રાખો ત્યારે કપડાં ઉપર નિયંત્રણ રાખવા માટે અને કપડું બરાબર ગોઠવાઈ જાય તેના માટે પ્રેશર ફૂટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફ્રીડ ડોગ ઉપર કોઈ પણ વસ્તુ રાખવા માટે અલગ ઉપકરણ છે. ત્યારે રફલર અથવા ભરતકામ કરવા માટે જો તમારે આમાં કરવું હોય તો આ પ્રેશર ફૂટનો ઉપયોગ થતો નથી. તમારે કોઈ પણ ડિસમિસથી આ બોલ ખોલી શકો છો.
અને આ કાઢી શકો છો. જ્યારે તમારે એમ્બ્રોઇડરી કરવું હોય, ભરતકામ કરવું હોય, રફ કામ કરવું હોય, ત્યારે તમે આ પ્રેશર ફૂટને દૂર કરી અને ત્યાર પછી તમે એમાં એ ભરતકામ કરી શકો છો. એમ્બ્રોઇડરી આ એક સંચામાં ટ્રેડલ મશીનમાં તમે એમ્બ્રોઇડરી પણ કરી શકો છો. ત્યાર પછી આ પ્રેશર ફૂટ ત્યાર પછી આવશે આ સ્લાઇડ પ્લેટ. સ્લાઇડ પ્લેટ લંબચોરસ આકારની હોય છે. જે સ્લાઇડ પ્લેટ છે આખી, જે લંબચોરસ આકારની હોય છે, તેના પર બ્રોબિન કેસને દૂર કરવાની સુવિધા આપેલી હોય છે. સોય પ્લેટ અથવા નેક પ્લેટ અર્ધ ગોળાકાર આકારની હોય છે, જેમાં નાના નાના છિદ્રો હોય છે. જો તમારે સિલાઈ મશીન ચલાવતા હોય અને તેની અંદર ધૂળ અથવા દોરો સલવાઈ ગયો હોય, તો તમે આના દ્વારા ઓઇલિંગ કરી અને જે લંબચોરસ આકારની અર્ધ ગોળાકાર છે તેને ખોલી પણ શકો છો અને અંદર સાફ પણ આ બોલ બે હોય છે તે ખોલી અને અંદર સફાઈ પણ કરી શકો છો. ત્યાર પછી આવશે રેગ્યુલેટર. જ્યારે પણ તમારે રેગ્યુલેટર, જેમાં 1, 2, 3, 4 અને 5 જે 5 ભાગ આપેલા છે, જો તમારે જે પ્રમાણે સિલાઈ કરવી હોય તે પ્રમાણે તમે આ રેગ્યુલેટર ફેરવી શકો છો. જો નાની સિલાઈ કરવી હોય તો 1, 2 અને 3, 3 એ મીડિયમ સિલાઈનો પોઈન્ટ છે. 3 ઉપર તમે રાખશો એટલે તમારી સિલાઈ મીડિયમ થશે. પછી આવશે 4 અને 5. જો જાડું કપડું હોય, ટુવાલ, નેપકિન, પડદા જેવી સિલાઈ કરવી હોય તો તેમાં 4 અને 5 નંબરની સિલાઈ કરવામાં આવશે. આ રેગ્યુલેટર તણાવ ડિસ્કની નજીકની ધાતુનું હૂક છે. જો તમારે આમાં રફ કામ કરવું હોય અથવા તો ઓવરલોક કરવું હોય તો તમે આ હાથાનો ઉપયોગ કરી ચાલુ મશીન આ હાથે હલાવશો એટલે તેમાં રફ કામ પણ થઈ જશે. હવે હું તમને બોબિન કેસ વિશે માહિતી આપીશ. આ બોબિન કેસ છે અને આ બોબિન છે. સાદા ટ્રેડલ મશીનમાં તમારે બોબિન કેસ હાથે જ ભરવાનું હોય છે. ઘણા એવા મશીન હોય છે જેમાં અહીંયા સાઈડમાં આપેલું હોય છે, તો સાદા મશીનમાં તમારે હાથેથી જ બોબિન કેસ ભરવાનું હોય છે. હું તમને બોબિન કેસ ભરીને પણ બતાવીશ. આવી રીતના તમે ડિસમિસ વડે પણ તમારું બોબિન કેસ ભરી શકો. તળિયાના ચેમ્બરમાં જે ખાલી જગ્યા આવેલી હોય છે તેમાં આવેલા શટલ કેસમાં હોય છે. આ ટોચની દોરી પકડવા માટે બોબિન કેસનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો જ્યારે સોયને બોબિન કેસના દોરાને ઉપર ઉતારવામાં આવે છે ત્યારે બોબિન કેસના નાના સ્ક્રૂને દ્વારા દોરો નિમ્ન તણાવને. આ બોબિન કેસ છે, આ બોબિન છે, આ શટર છે અને આ શટર કેસ છે. રબર રિંગ કે બોબિન વાઇડર પરની રિંગ જે બેલેન્સ વ્હીલની નટ સાથે સંપર્કમાં આવે છે તેને ક્યારેક તેલવાળી કરવી જોઈએ નહીં, કારણ કે તેને લપસણી બનાવશો તો બેલેન્સ વ્હીલ્સમાં યોગ્ય સર્ક કરવામાં સક્ષમ નહીં રહે. બોબિન વાઇડર ટેન્શન એ બોબિન વાઇડરના નજીક આવેલું એક ઉપકરણ છે જે બોબિનને સમાન રીતે દોરી વીંટાડવામાં મદદ કરે છે. સોય, ક્લેમ્પ, બોબિન કેસ હોય કે મશીનને સંચાલિત થાય એ આટી બનાવવાની હોય તો ફીટ ડોગ નીચે અથવા તો તેની ડાબી બાજુએ હોય છે. તેની નીચે ટ્રેડર ડ્રાઈવર મશીનનું બોર્ડ હેઠળ એક મોટું વ્હીલ હોય છે
एक ચામડાના પટ્ટાની બેલેન્સ દ્વારા જોડાયેલું હોય છે, જેમ કે તમે ચામડાના પટ્ટાનું બેલ વ્હીલ પણ ફરે છે, બંને વ્હીલ સાથે જ ફરશે. જ્યારે તમે મશીન ચાલુ કરશો ત્યારે આ વ્હીલ ફરશે, એટલે આ ચામડાની પટ્ટી જેની સાથે જોડાયેલી હોય છે તે વ્હીલ પણ સાથે ફરશે અને તમારું સિલાઈ કામ ચાલુ થશે. ટ્રેડલ મશીન પર આવેલા આ ફૂટ રેસ્ટ છે, જે પગ સાથે ચાલતી સંચાલિતમાં પગ દબાવવામાં આવે છે. પ્રેશર રેગ્યુલેટર એ પ્રેશર બારની ઉપર સ્ક્રુ, તે જ્યારે સુવાળું હલકા વજનનું કાપડ સિલાઈમાં આવે છે ત્યારે દબાણ માટે ટાઈટ કરી શકે છે અને જાડા કાપડ માટે ઢીલા કરી શકે છે. હવે હું તમને સિલાઈના મશીનના જોડાણો અને તેમના કાર્યો વિશે સમજાવીશ. આ છે ટ્રેડલ મશીન, જેના ભાગો વિશે મેં તમને માહિતી આપી. હવે હું તમને એના જોડાણો વિશે અને જ્યારે તમારે કોઈ પણ મશીનમાં જુદું જુદું કાર્ય કરવા હોય, એટલે કે હેમિંગ કરવું હોય, ગેધરિંગ કરવું હોય, ફોલ્ડ રીડિંગ કરવું હોય, બ્લાઇડ હેમ ફૂટ કરવું હોય કે બુટિંગ કરવું હોય, કાંઈ પણ કરવું હોય, તો આપણે આ હટાવી અને એના જુદા જુદા જોડાણો આવે, જુદી જુદી પિન આવે છે, ભરાવી તમે બીજા ઘણા સિલાઈ કામમાં કરી શકો છો. હવે હું તમને એના જોડાણો વિશે સમજાવીશ. વિવિધ મશીનોની વિવિધ સિલાઈ પ્રક્રિયા, જેમ કે હેમિંગ, ગેધરિંગ વગેરે માટે અલગ જોડાણો હોય છે અને તેની બનાવવા માટે અલગ અલગ કાર્યો કરતી હોય છે. વિદ્યાર્થીઓ શિક્ષક સાથે ચર્ચા કરી શકે અને સિલાઈ મશીન જોડાણ પ્રાપ્ત અનુસાર તેઓ તેના પર પ્રેક્ટિસ કરી શકે, એટલે કેટલાક સામાન્ય રીતે જોડાણો હું તમને શીખડાવીશ. પહેલું જોડાણ છે બ્લાઈ હેમ ફૂટ. આ બ્લાઈ હેમ ફૂટ છે તે એક જોડાણ છે જે મુખ્યત્વે ટ્રાઉઝર, સ્કર્ટ, ઘરેલું ફિનિશિંગ, પડદામાં વપરાય છે. તેના પછી બીજું જોડાણ છે બ્રીડિંગ ફૂટ, જે સ્થિતિસ્થાપક દોરી છે. આ જોડતી વખતે લવચિકતા આપે છે. આને જોડવામાં બટન ફિક્સિંગ ફૂટ, કોડિંગ ફૂટ છે. આ ફૂટ પર ઊભીભર બંધ ટાંકા લેવામાં રચાયેલી છે. તેનો ઉપયોગ દોરા પાસે સાંધો લેવા માટે થાય છે. તેના પછી હું તમને સુશોભિત ટેપ, જ્યારે આપણે મૂકવાની હોય કૂટ, સુશોભિત ટેપ કૂટ, જે આપણે કોઈપણ વસ્તુ બનાવવા અથવા તો ઝાલર બનાવવા માટે, ચોકસાઈવાળા કાપડ એકત્રિત કરવા માટે જોડવું હોય, અથવા તો કાપડ ભેગું કરીને સિલાઈ મારવી હોય, ઓવરલોક કરવો હોય, તેના માટે સુશોભિત ટેપ કૂટનો ઉપયોગ થાય છે. આ છે ફૂટ ગેધરિંગ. આ બધા જોડાણો તમે મશીનમાં જુદી જુદી રીતે મૂકી શકો છો. આ ફૂટ ગેધરિંગ ઝિગઝેગ ટાંકો કરવા માટે ઉપયોગ થાય છે. આ છે બટન ફિક્સિંગ ફૂટ. તે બે હોલવાળા હોય છે, ચાર હોલવાળા હોય છે. આ મશીનને પગની જગ્યાએ બટન પકડી રાખવા માટે ઉપયોગ થાય છે. પછી તેના પર ઝિગઝેગ ટાંકોનો ઉપયોગ કરી કાપડ બહાર લાવે છે. આ બટન હોલ ફૂટ છે. ચોક્કસ બટન તૈયાર કરેલા કાચી ધારી બાંધવા માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી છે સર્ક્યુલર સિલાઈ જોડાણ. તે ઓપરેટને સીધી સિલાઈ, ઝિગમિક ટાંકા, કોઈપણ સુશોભિત ટાંકાને ગોળાકાર પેટર્નમાં જોડવા માટે તેનો મદદ કરવામાં આવે છે. આ છે ઝીપર ફૂટ. ઝીપર ફૂટને એક સાંકડો ટો કૂટ કે જેથી વધારે ચોકસાઈ અને દ્રષ્ટા આપે છે. પિનની બંને બાજુએ સીવવા માટે પગની જમણી બાજુ અને ડાબી બાજુ ગોઠવવો જરૂરી પડે છે. ત્યાર પછી છે સ્થિતિસ્થાપક ફૂટ. સ્થિતિસ્થાપક ફૂટ કાપડને ઇલાસ્ટિક સાથે જોડવામાં મદદ કરે છે. વારવાર સોય અચાનક ખેંચી મૂકવાની ક્રિયા અટકાવવા માટે સરખી ત્રાણ પ્રદાન કરે છે. ત્યાર પછી છે એમ્બ્રોડરી ફૂટ. આ કાપડને સીરિંગ માટે યોગ્ય છે. તેની ડિઝાઇન સ્થિતિસ્થાપક દોરાને પ્રેશર ફૂટની નીચે સરળતાથી પસાર કરે છે. મોબાઈલનો આવો છો?
આજે હું તમે તમને સીવણના વિવિધ ભાગો અને જોડાણો વિશે સમજાવું. આ જે હું છેલ્લો ફોટો દેખાડું છું તે ઔદ્યોગિક સંચો છે, જેમાં જે આપણે મેં તમને જોડાણો શીખડાવ્યા બતાવ્યા, ઝીપર ફૂટ, સ્થિતિસ્થાપક ફૂટ, એમ્બ્રોઇડરી ફૂટ, આ બધા ફૂટ જે જોડાણો છે, ઓવરલોક ફૂટ, તે આ મશીનમાં જોઈન્ટ કરી શકો અને તમે જુદી જુદી સિલાઈઓ આમાં કરી શકો, ભરતકામ કરી શકો, એમ્બ્રોઇડરી કરી શકો, જુદા જુદા લોક કરી શકો, ઓવરલોક કરી શકો, ફોલ બિલ્ડિંગ કરી શકો. આ ઇલેક્ટ્રિક ઔદ્યોગિક મશીન તમારે બુટિકમાં અને ઉદ્યોગ કરવો હોય કાંઈ પણ, અથવા તો કંપનીનું કામ કરવું હોય તો તમને આ મશીન ઉપયોગમાં આવશે. ઉદ્યોગ ક્ષેત્રે અત્યારે આ મશીનની ડિમાન્ડ વધારે છે. આજે મેં તમને સિલાઈના વિવિધ ભાગો વિશે અને જોડાણો વિશે શીખડાવ્યું.